હેલો ફ્રેન્ડ, સ્વાગત છે આપનું મારા રસોડાના કાઠિયાવાડી સ્વાદમાં. હું ભાવનાબેન રાઠોડ. આજે આપણે બનાવશું ભરેલા રીંગણનું શાક, જે અલગ મસાલા સાથે બનાવશું. એવું ચટપટું અને તીખું તમતમતું એટલું સ્વાદિષ્ટ શાક બનશે કે તમે વારે વારે બનાવશો. ભરેલ રીંગણનું શાક તો તમે હજારો વખત બનાવ્યું હશે, પણ એક વખત તમે આ રીતે ટ્રાય કરો તો તમને ઘરના બધાને ખૂબ જ પસંદ આવશે. તો ચાલો બનાવીએ ભરેલ રીંગણનું શાક અલગ જ ચટપટા મસાલા સાથે. તો ભરેલા રીંગણનું શાક બનાવવા માટે અહીંયા મેં નાની સાઇઝના રીંગણ લીધેલા છે, 250 ગ્રામ રીંગણા લીધા છે. તો રીંગણાને પાછળનો ભાગ આપણે અલગ કરી અને વચ્ચે કાપા કરી અને સમારી લેશું. રીંગણાને સુધારતા જવાનું છે અને પાણીમાં નાખવાનું છે, નકર રીંગણ કાળા પડી જશે. તો પાછળનો ભાગ હું આ રીતે અલગ કરી લઉં છું અને ઉપરનો ભાગ એ પણ આ રીતે અલગ કરી લેશું. તમે ઈચ્છો તો પાછળનો ભાગ કાઢી નાખો તો પણ ચાલે, પણ આ રીતે પાછળનો ભાગ રાખી અને રીંગણ બનાવશો, ખૂબ જ મીઠું એવું શાક બનશે. આ રીતને ઊભા અને આડા કાપા કરી લેશું અને વચ્ચે જોઈ લેશું રીંગણ ખરાબ નથી. આ રીતે જોઈ લેવાનું છે. આ જ રીતે સુધારી અને આપણે રીંગણ પાણીમાં નાખતા જશું. રીંગણનું શાક તો આપણા લગભગ ઘરમાં કાયમી બનતું જ હોય છે, પણ આ એક અલગ રીતે જ આપણે ભરે રીંગણનું શાક બનાવશું. તો વિડીયો પૂરેપૂરો જોજો અને તમે કઈ રીતે રીંગણનું શાક બનાવો છો એ પણ મને કમેન્ટમાં કહેજો. તો આ જ રીતે હું બધા રીંગણ સુધારી લઉં છું. રીંગણ આ રીતે ઊભો અને આડો કાપો કરી અને સુધારી લીધા છે બધા. તો રીંગણ સાઈડ પર રાખી દેશું અને મસાલો કરશું. આજે આપણે મસાલો પણ સ્પેશિયલ બનાવવાનો છે. મસાલો બનાવવા માટે અહીંયા 2 ચમચી જેટલા શિંગદાણા લીધા છે, 2 ચમચી સફેદ તલ લીધેલા છે, 1 ચમચી વરિયાળી લીધેલી છે. તમે કહેશો કે ભરેલા શાકમાં વરિયાળી, પણ એક વખત વરિયાળી નાખી અને તમે આ ભરેલું શાક બનાવો આંગળા ચાટતા રહી જશો, હું ગેરંટીથી કહું છું તમને. અને 15 થી 20 કળી લસણની લીધી છે. ભરેલા શાકમાં લસણનું પ્રમાણ થોડું વધારે રાખવાનું જેથી વધારે સરસ સ્વાદિષ્ટ બનશે. અહીંયા 1 ટુકડો આદુનો આ રીતના ઊભા ચીરી કરીને લીધેલા છે અને 1 મરચું એ પણ ઊભી ચીરીમાં કસમારીને લીધું છે. તો મરચું આપણે સાઈડ પર રાખી દેશું અને બાકીના મસાલા આપણે ખાંડી અને તૈયાર કરવાના છે. અહીંયા ખાંડણી લીધેલી છે, તો લસણ નાખી દેશું અને લસણ ખાંડવામાં આપણે થોડું મીઠું નાખશું જેથી લસણ ફટાફટ ખંડાઈ જશે. પહેલા આપણે લસણ ખાંડશું અને પછી આપણે બાકીનો મસાલો એમાં મિક્સ કરશું. લસણ ખાંડી લીધું છે. લસણ ખાંડવામાં આ રીતે તમે થોડું મીઠું નાખી અને ખાંડશો તો લસણ ફટાફટ ખંડાઈ જશે અને બહાર બિલકુલ નહીં ઉડે. તો ખાંડેલા લસણમાં આપણે 2 ચમચી જેટલું લાલ મરચું પાવડર નાખશું અને પાછું આ રીતે ખાંડીને અને આપણે લસણવાળી ચટણી તૈયાર કરી લેશું. તો લસણવાળી ચટણી તૈયાર કરી લીધી છે, તો એક પ્લેટમાં કાઢી લેશું. આ પ્લેટમાં જ આપણે મસાલો બનાવશું. તમે લાલ મરચું પાવડર અને લસણ અલગથી પણ નાખી શકો છો, પણ આ રીતે લસણવાળી ચટણી બનાવીને જે તમે આ ભરેલા શાકમાં નાખો છો તો એનાથી ખૂબ જ સરસ સ્વાદ આવશે. તો આ પ્લેટ સાઈડ પર મૂકી દઉં છું અને બાકી રહેલા આપણે મસાલા ખાંડી લેશું. શિંગદાણા અને તલ આપણે બંને સાથે ખાંડી લેશું. તલ અને શિંગદાણા આપણે ખાંડી લીધા છે. જો મિક્સરમાં ભૂકો કરશો તો એકદમ બારીક ભૂકો થઈ જશે, પણ આપણે ખાંડણીમાં ખાંડશું તો આ રીતે અધકચરો ભૂકો થશે. અને જે તમે શાક ખાશો અને મોઢામાં આ રીતે શિંગના દાણા અધકચરા આવશે તો ખૂબ જ સરસ લાગશે. એટલે આ રીતે ખાંડણીમાં ખાંડી અને જે તમે મસાલો બનાવો અને મિક્સરમાં મસાલો બનાવો બંનેના સ્વાદમાં ઘણો ફરક પડી જાય છે. તો આ રીતે ભરેલું શાક ગમે ત્યારે બનાવો. તો આ રીતે ખાંડણીમાં ખાંડી અને આપણે મસાલો તૈયાર કરશું તો વધારે સ્વાદિષ્ટ બનશે. હવે આપણે જે ડીશમાં લસણવાળી ચટણી ખાંડેલી એ ડીશમાં આપણે આ તલ અને સિંગનો ભૂકો કાઢી લેશું. અહીંયા 1 નાની વાટકી જેટલા મેં પાપડી ગાંઠિયા લીધા છે. ગાંઠિયા તમારી પસંદગી મુજબ તમારા ઘરમાં જે હાજર હોય એ લઈ શકો છો, અને ગાંઠિયા હાજર ન હોય તો 2 ચમચી જેટલો ચણાનો લોટ પણ મિક્સ કરી શકો છો. તો આ ખાંડણીમાં આપણે ગાંઠિયા એ ખાંડી લેશું. ગાંઠિયાનો ભૂકો પણ તૈયાર છે, એ પણ પ્લેટમાં કાઢી લેશું અને આદુ એ ખાંડી લઉં છું. ખાંડેલું આદુ મસાલામાં મિક્સ કરી દેશું. હવે એમાં સૂકા મસાલા કરી લેશું. 1/2 ચમચી હળદર પાવડર નાખશું, 2 ચમચી ધાણા જીરું. લસણવાળી ચટણી ખાંડમાં મીઠું નાખેલું છે એટલે મસાલામાં મીઠું કરવામાં ધ્યાન રાખવાનું. વરિયાળી આપણે મસાલામાં મિક્સ કરી દેશું. આ રીતે કાચી વરિયાળી જ આપણે મસાલામાં નાખવાની છે. 1 ચમચી ખાંડ લીધી છે. જો તમને ગળાશ પસંદ ન હોય તો ખાંડ તમે સ્કીપ કરી શકો છો, પણ આ ભરેલા શાકમાં બધા મસાલાનું બેલેન્સ કરવા માટે થોડી ખાંડ નાખીએ તો વધારે સ્વાદ આવશે. તો ખાંડ નાખી દેશું. થોડો લીંબુનો રસ નાખશું.
લીંબુની જગ્યાએ તમે આમચૂર પાવડર પણ નાખી શકો છો અને બારીક સમારેલા લીલા ધાણા નાખશું અને હાથેથી બધો મસાલો મિક્સ કરી લેશું. કેવો કલરફુલ મસાલાનો દેખાવ આવે છે, મસાલો જોઈને જ આપણને શાક ખાવાની ઈચ્છા થઈ જાય, એટલો સરસ સ્વાદિષ્ટ એવો મસાલો તૈયાર થાય છે. જો આ રીતે તમે એક વખત રીંગણનું શાક બનાવી લીધો તો ઘરમાં બધાને ખૂબ જ પસંદ આવશે. ઘણાને રીંગણનું શાક ખાવું પસંદ નથી હોતું, પણ જો તમે આ રીતે શાક બનાવશો તો તમારે પાછળ વધશે નહીં, એટલું સરસ સ્વાદિષ્ટ શાક બનશે. તો આપણો મસાલો ખૂબ જ સરસ મિક્સ થઈ ગયો છે. આ મસાલો બનાવી અને તમે 15 દિવસ સ્ટોર કરી શકો છો, પણ જો તમારે સ્ટોર કરવો હોય તો તેમાં કોથમરી એડ નથી કરવાની. બાકીના મસાલા મિક્સ કરી અને તમે આ મસાલો ફ્રીજમાં 15-20 દિવસ સુધી સ્ટોર કરી શકશો. તૈયાર થયેલો મસાલો આપણે કાપા કરીને રાખેલા રીંગણમાં ભરી દેશું. આ રીતે થોડું પ્રેસ કરી અને આપણે રીંગણમાં બંને કાપામાં ઊભા અને આડા કાપામાં મસાલો ભરી દેશું. થોડું પ્રેસ કરી અને મસાલો ભરશું તો રીંગણમાં અંદર સુધી સરસ મસાલાનો સ્વાદ બેસી જશે. આ જ રીતે બધા રીંગણમાં હું મસાલો ભરી લઉં છું. બધા રીંગણ મસાલો ભરી અને તૈયાર છે અને વધેલો મસાલો આપણે શાકમાં ઉપરથી નાખશું તો શાકનો વઘાર કરશું. શાક આજે આપણે કુકરમાં બનાવશું તો અહીંયા મેં ગેસ ઉપર કુકર મૂકી દીધું છે. તેલ નાખશું, 3 મોટા ચમચા જેટલું તેલ છે. ભરેલા શાકમાં તેલનું પ્રમાણ થોડું વધારે લેશો તો વધારે સરસ લાગશે. અહીંયા મેં સિંગ તેલ લીધું છે, તમે ઘરમાં ખવાતું કોઈ પણ તેલ ઉપયોગમાં લઈ શકો છો. તેલ ગરમ થતાં જીરું નાખશું. જીરું સરસ ફૂટી ગયું છે તો આપણે સમારીને રાખેલા મરચાં વઘારમાં નાખી દેશું. હવે આપણે ભરેલા રીંગણ છે એક એક કરતા તેલમાં ઉમેરી દેશું. અને કુકરને જ આ રીતના હલાવશું જેથી રીંગણ બધા ઉપર નીચે સરસ તેલથી કોટિંગ થઈ જશે. આ રીતે આપણે 2 મિનિટ રીંગણ તેલમાં રહેવા દેશું જેથી રીંગણ તેલમાં સરસ તળાઈ જશે અને મસાલો પણ સરસ શેકાઈ જશે. તો આ રીતે આપણે ઉપર નીચે કરતા મસાલાને પહેલાં તો સરસ ફ્રાય થવા દેશું અને આપણે જે વધારેલો મસાલો છે એ પણ આપણે રીંગણ સાથે મિક્સ કરી દેશું. ભરેલું શાક કોઈ બનાવો એક વાત ખાસ ધ્યાનમાં રાખવાની, સામાન્ય આપણે ઘરમાં રેગ્યુલર જે શાક કરતા હોય એ બધા શાક કરતા આમાં થોડો ચડિયાતો મસાલો લેવાનો છે. લાલ મરચું પાવડર, તેલ, લસણ આ બધી વસ્તુ થોડી તમે તો આ ભરેલા શાક બધા કોઈ પણ ભરેલા શાકમાં આ રીતે ચડિયાતો મસાલો હશે તો વધારે સ્વાદિષ્ટ એવું શાક તૈયાર થાય છે. રીંગણ અને મસાલો તેલમાં ઉમેર્યા પછી આ રીતે 2-3 મિનિટ આપણે જો આ મસાલા સાથે શાકને ચડવા દેશું તો મસાલામાંથી તેલ અલગ પડવા લાગે છે. તો તમે જોઈ શકો છો કે આપણા મસાલામાંથી તેલ અલગ પડવા માંડ્યું છે. ક્યારેય પણ શાક વઘાર્યા પછી પાણી નાખવાની ઉતાવળ નહીં કરવાની. શાક વઘારો પછી 2-3 મિનિટ આ રીતે મસાલામાં જ શાકને ચડવા દેવાનું અને પછી પાણી નાખવાનું. જો તમે આ રીતે શાક બનાવશો તો તમારા શાકમાં તેલ તરીને ઉપર આવશે. ઘણી વખત એવું બને છે કે તમે તેલનું પ્રમાણ વધારે રાખેલું હોય પણ પાણી નાખવાની ઉતાવળ કરેલી હોય એટલે તમારા શાકમાં તેલ દેખાતું નથી. પણ ઓછા તેલમાં સરસ સ્વાદિષ્ટ શાક બનાવવું હોય તો આ ટિપ્સ ખાસ ફોલો કરજો. હવે રીંગણ ચડે એટલું આપણે થોડું પાણી નાખશું. મેં અહીંયા 1/2 ગ્લાસ જેટલું પાણી નાખેલું છે અને એક વખત આ રીતે કુકર હલાવી અને આપણે ઢાંકણ ઢાંકી દેશું. અને 2 જ સીટી શાકમાં કરવાની છે, નકર રીંગણ ચીપકી જશે અને મસાલો આપણે બરાબર દેખાશે નહીં. એટલે 2 જ સીટીમાં આપણું શાક તૈયાર થઈ જશે અને ગેસની ફ્લેમ બિલકુલ લો રાખી અને આપણે શાક બનાવવાનું છે. આ ભરેલું શાક કોઈ પણ બનાવો, ગેસની ફ્લેમ લો રાખીને જ શાક બનાવવાનું. ઢાંકણ ઢાંકી અને કુકરમાં 2 સીટી થવા દેશું. 2 સીટી થઈ ગઈ છે, જોઈ લઈએ. વાહ, ખૂબ જ સરસ સુગંધ આવે છે અને શાક આપણું કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે. થોડો ગરમ મસાલો નાખશું. ગરમ મસાલો આ રીતે પાછળથી જ ઉમેરવાનો એટલે ખૂબ જ સરસ સુગંધ આવશે. આ રીતે ઉપર છાંટી દેવાનો છે. તો તૈયાર થયેલું શાક આપણે સર્વ કરશું. તૈયાર છે આપણું ભરેલ રીંગણનું શાક. તૈયાર થયેલા શાકમાં થોડી કોથમરી નાખી અને ગાર્નિશ કરશું.
આપણું ભરેલ રીંગણનું શાક તો તૈયાર જ છે, સાથે ફૂલકા રોટલી અને આપણે મુરબ્બો મૂકશું, કટકી મુરબ્બો જે ખૂબ જ સ્વાદિષ્ટ બન્યો છે, જે આ મુરબ્બાની રેસીપી મેં ઓલરેડી આપની સાથે શેર કરેલી છે, તેની લિંક હું તમને આપી દઈશ. એક વખત આ મુરબ્બા સાથે તમે ભરેલ રીંગણનું શાક અને રોટલી ખાવ તો આંગળા ચાટતા રહી જશો. તો આપણી ફૂલકા રોટી અને ભરેલ રીંગણનું શાક આ રીતને બનાવેલું છે. તો આ જ રીતે બનાવો અને મને કમેન્ટમાં જણાવો કે આપને મારી આ ટેસ્ટી એવી ચટપટા ભરેલા રીંગણના શાકની રેસીપી કેવી લાગી અને સાથે આ કટકી મુરબ્બો તો ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. તો આ જ રીતે બનાવો અને હા, તમારે કોઈ બીજી રેસીપી જોવી હોય તો એ પણ મને કમેન્ટમાં જણાવો, તો આપણે એ પણ બનાવશું. તો આજે બસ આટલું જ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય. થેન્ક યુ.